મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે? મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું તું, એને સોળ કળાએ શણગારીને રાજમહેલ અજવાળે એ ફરમાન કર્યું તું, મેવાડી ધરતીની ઉપર જીવ સઢોસઢ રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરા લગ પહોંચાશે. રાજમહેલની સોડમ થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવ લગ પહોંચાશે. મીરા લગ પહોંચેલા મારા મેવાડી રસ્તાઓ આજે વળાંક લઈને સૂંઘે છે વેરાન, હજુ શા માટે? મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા ખાન, તમે શા માટે? એક વાર બસ મીરા મારી રાહ જોઈને, એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઊભી રહી હતી. એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઊભી રહી હતી ને પરદેશેથી આરસની એક નંદકુંવરની મૂર્ત મુજને લાવવાનું એ કહી ગઈ હતી. મારી ભીતર ભળતા સુનકારાના કમાડ આગળ મૂરત થઈને યુગો યુગોથી હું જ ઊભો છું. મારા શમણાઓની હાફ વેરતી સાંઢણી ઉપર સવાર થઈને યુગો યુગોથી હું જ ઊભો છું ને યુગો યુગોથી મીરા તારા સ્વર્ણ નગરમાં એકલવાઈ ભટકે બોલી ભાન, જો શા માટે? મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે? કાન તું એને કહેજે, કાન તું એને કહેજે મારા રુધિયા પરની શિલાલેખના ભૂંસાયેલા અક્ષર એની રાહ જુએ છે. કાન તું એને કહેજે મારા રુધિયા પરની શિલાલેખના ભૂંસાયેલા અક્ષર એની રાહ જુએ છે ને મારી માફક કાલિંદીના કાંઠે પેલી રાધા નામે એક અજાણી માધવ તારી રાહ જુએ છે. હવે ફરીથી ગોકુળ જઈ એ ગોવાલણની મટકી ફોડે તો કાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું, એની હરક બીજાણી આંખોમાં જો આ રાણાનો કિસ્સો ખોલે ને તો કાન તને હું રાજપાટનો અડધો હિસ્સો આપું, મારી આશાઓની ફૂટેલી મટકીની ઉપર એક જોગણી રાજપાટને ઠોકર મારી ધરી રહી છે ધ્યાન, હજુ શા માટે? મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે?